બંને જગ્યાએ મંજૂર થયેલું છે અને ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે એ જગ્યા ઉપર મેં ખુદે પોતાને ત્યાં રૂબરૂ જઈ અને મુલાકાત લીધેલી અને ત્યાંના જે પાયા ખોદેલા છે એમાં સંપૂર્ણ રીતે લોટ પાણી અને લાકડા જેવું કામ કરવામાં આવ્યું છે અને એ તમામ વસ્તુ છે એ ખરાબ પાણીથી તેમને પકાવવામાં આવ્યું છે એમાં જે ટેન્ડરના નીતિ નિયમ પ્રમાણે જે સિમેન્ટનો ગાળો જે લોખંડનો ગાળો હોવો છે એ મોટા પ્રમાણમાં છે જેથી ઓછું લોખંડ વાપરવામાં આવ્યું છે સિમેન્ટનું પ્રમાણ ન જેવું છે રેતી પણ બહુ ઓછી પ્રમાણમાં વાપરવામાં આવ્યું છે એવી બે જગ્યાએ મેં ચેક કરેલું અને કમિશનર શ્રી ગાંધીનગર નગરપાલિકાના કમિશનર શ્રીને પણ મેં લખેલું 22/7/2023ના રોજ અને તેમને રૂબરૂ પણ મુલાકાત કરેલી પણ હજી પણ તે એ બાકીનું કામ પણ જે ચાલુ છે એ જ પ્રમાણે ખરાબ નીતિ નિયમ મુજબ એ કામ ચાલુ રાખેલ છે એટલે મેં ફરી પત્ર લખ્યું 22/9/2023ના રોજ ફરી કમિશનરને પત્ર લખેલું કે આજે પણ જે બાકીનું કામ છે જે પાયા છે એ તો નબળા બનાવવામાં છે એનું બાકીનું કામ પણ અતિશય ખરાબ હાલતમાં થઈ રહ્યું છે અને હજી પણ એમાં કોઈ કાર્યવાહી ન થતાં આજે હું અગ્ર સચિવ પંકજભાઈ જોશી જે મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ છે પંકજભાઈ જોશીને હું મળેલો તેમને રૂબરૂ રજૂઆત કરેલી કે આ પરિસ્થિતિ છે જો આને આ પરિસ્થિતિ રહેલી તો જેમ અમને સુરેન્દ્રનગરમાં પણ જે ફ્લાયઓવર નીચે ખરાબ કામગીરીના હિસાબે જે ફ્લાયઓવર પણ પડી ગયેલું અને આની પહેલાં મોરબીમાં પણ મોટી દુર્ઘટના થયેલી એમ 90 સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે સોમનાથ વિધાનસભામાં અને વેરાવળ શહેર આવેલું છે જો આને આ પરિસ્થિતિ રહી તો આ પુલ પણ ત્યાં પડે 100% પડવાની શક્યતા છે કારણ કે ત્યાં માછીમારીનો મોટો વ્યવસાય છે એક્સપોર્ટનું મોટા મોટું હબ છે અને મોટા મોટા વાહનો કન્ટેનરો અને લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરવાનું છે અને આ પરિસ્થિતિમાં થયું કે જેમ સુરેન્દ્રનગરમાં જે ફ્લાયઓવરનું થયું અને મોરબીમાં જેમ થયું ને હજારોની સંખ્યામાં થયું અને આ લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ થશે અને એની જિમ્મેદારી બેકબોન કંપની છે રાજકોટની બેકબોન કંપની છે એના દ્વારા કરવામાં આવેલું છે આટલું ખરાબ રીતે કામ ઘણી એજન્સીઓ કરતી હોય પણ રાજકોટની બેકબોન કંપની છે એવું ખરાબ કામ અત્યાર સુધી મેં ક્યારેય કરતા નથી જોયા એટલે મેં અગ્ર સચિવશ્રી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી પંકજભાઈ જોશીને મળેલું તેમને સારો જવાબ દીધો અને તેને તાત્કાલિક ધોરણે ફોન કરી અને જે બાકીના એમના નીચેના અધિકારીને સૂચના આપેલી કે તાત્કાલિક ધોરણે એનું ટેસ્ટિંગ કરવામાં આવે અને જે કામ જે પાયાનું કામ છે જે ખરાબ હાલતમાં છે એને ફરીથી કરાવવામાં આવે એવી સૂચના આપેલી અને પોઝિટિવ મને જવાબ દીધેલો અને હજી પણ જો કામ ખરાબ ગતિમાં થશે તો મુખ્યમંત્રીશ્રીને પણ મારે રજૂઆત કરી વંદે ભારત ટ્રેન જે અમદાવાદથી રાજકોટ અને અન્ય જગ્યા ઉપર જે મંજૂર કરી અને તેનું ઓપનિંગ કરવામાં આવેલું ત્યારે મેં વડાપ્રધાનને પત્ર લખેલું કે વંદે ભારત ટ્રેન છે અમદાવાદથી સોમનાથ મંજૂર કરવામાં આવે કે કારણ કે ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે અને પૂરા વિશ્વમાંથી લોકો દર્શન માટે આવતા હોય અમને એમની બાજુમાં સાસણ ગીર આવેલું છે ત્યાં સિંહોનું મોટું પ્રમાણ લોકો ટુરિસ્ટો સિંહો જોવા માટે આવતા હોય અને ત્યાં ગ્રીનરી અને ટુરિસ્ટ માટે પણ એ મોટી જગ્યા છે અને પૂરા વિશ્વમાંથી લોકો અમદાવાદ આવતા હોય કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદમાં છે હાલમાં તો ત્યાં લોકો વધારે પૂરતા ટ્રેન થ્રુ આવતા હોય અને ત્યાંથી જો વંદે ભારત ટ્રેન છે એ સુધી મંજૂર કરવામાં આવે તો લોકોને ગરીબ લોકોને પણ મોટો ફાયદો થાય પ્રવાસીઓને પણ મોટો ફાયદો થાય અને જે દાદાના દર્શન કરવા આવતા હોય એને પણ મોટો ફાયદો થાય એના માટે મેં વડાપ્રધાનને પત્ર લખેલું અને ખરેખર તો સૌથી પહેલાં ગુજરાતમાં જો શરૂઆત કરવી હોય તો સોમનાથથી જ હંમેશા આવું કોઈ સારી કાર્ય થતું વંદે ભારત ટ્રેનનું તો સોમનાથથી શરૂઆત કરવું જોઈએ પણ તાત્કાલિક ધોરણે મંજૂર કરી અને સોમનાથ અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવે